થઈ રહ્યા છે તેના પર નજર કરીએ. ગાસચારા કૌભાંડમાં લાલુ યાદવ દોષિત જાહેર થયા છે. 3 જાન્યુઆરીએ લાલુ યાદવને સજાનું એલાન થશે. કોર્ટથી સીધા જેલ જશે લાલુ યાદવ. માઇલસ્ટોન જજમેન્ટ હોગા. પોલિટિકલ વેન્ડેટા કહા જાતા હૈ આરજેડી કી તરફ સે. આખિર કિસ બાત કે લિયે ભાઈ, આપ રાજ્ય કે મુખ્યમંત્રી થે, આપકે કાર્યકાલ મે ઇતને બડે રૂપિયે કી નિકાસી હુઈ ઓર યે નિકાસી કે મામલે મે આપ ખામોશ રહે. રાજનીતિક ષડયંત્ર હૈ લાલુજી યે. તબ તો ઇસકા મતલબ ન્યાયપાલિકા ભી સ્વતંત્ર નહીં, તો ન્યાયપાલિકા મે ભરોસા કી બાત કૈસે કહ રહે થે? આપકો અહેસાસ હુઆ હોગા આદરણીય લાલુજી કી બાબા ભોલે કી નગરી સે અવૈધ નિકાસી કે મામલે મે કાનૂન કા કોન સા ઇન્જેક્શન હોતા હૈ ઇસકા અહેસાસ હુઆ હોગા કે શનિ દેવ કા મહાપ્રકોપ આદરણીય લાલુજી કો ઝેલના પડા ઓર રાજનીતિ મે એક ભ્રષ્ટાચાર કે કા જો આઇકોન થે આદરણીય લાલુજી, આજ નજરિયા સાફ હુઆ કે કહીં ભી બલશાલી બન જાઈએગા, લેકિન ન્યાયપાલિકા કે સામને સચ કા આઈના આપકે લિયે પર્યાપ્ત હૈ. મહત્વનું છે, ચારા કૌભાંડમાં કોર્ટે ચુકાદો આપી દીધો છે. લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો લાલુ યાદવનો પોલીસે કબજો લીધો છે. ગાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર થયા છે. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા નિર્દોષ જાહેર થયા છે. તો લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 3 જાન્યુઆરી અંગે સજાનું એલાન થશે. કોર્ટથી સીધા લાલુ પ્રસાદ યાદવ જેલ જશે. 3 જાન્યુઆરીએ જે સજાનું એલાન થશે તે સજા લાલુ પ્રસાદ યાદવને ભોગવવાની રહેશે. કરોડો રૂપિયાના ચારા કૌભાંડમાં આખરે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. ગાસચારા કૌભાંડમાં લાલુ યાદવ દોષિત ઠર્યા છે.